एक વાર એક મુસાફર યમુનાજીના તટ પરથી જતો હતો કે લગ ભૂત નાચી રહ્યા હતા એટલે તરત પેલા કહ્યું કે નાચો છો કેમ તો કે બસ અમારી ભૂતની આ કન્યા છે ને એના લગ્ન છે આજે તો કે કોની જોડે કે જો પેલો સામે તટ ઉપર યમુનાજીના કિનારે પેલો પાપી માણસ ચાલતો ચાલતો આવે હમણાં મરશે ભૂત બનશે ને આના વિવાહ કરાવી દઈશું કલાક પછી પેલો ફરીને પાછો આવે જોયું તો બધા ભૂત રડતા હતા તો પૂછ્યું હવે રડો છો કેમ કે બધા લગ્ન કેન્સલ થઈ ગયા કે થયું શું કે પેલો વ્યક્તિ પાપી વ્યક્તિ યમુનાજીના તટ પર આવતો હતો ને એક બળદને મારવા માટે દોડ્યો સિંગડા નીચે કર્યા ને જ્યાં પેટમાં ઘુસાડવા જાય પણ સિંગડા નીચે કર્યા ત્યાં યમુનાજીના તટની રજ એના સિંગ પર લાગી અને એના પેટમાં ગઈ આ પાપી હોવા છતાં યમુનાજીની કૃપાથી એનો ઉદ્ધાર થઈ ગયો અને એટલા સદા જપે છે ઘણા લોકો કે સાંજે યમુનાષ્ટક થાય રાત્રે યમુનાષ્ટક થાય ઘણા લોકો પૂછતા પઠતી સૂર સૂતે સદા સદાય જપવાનું કહ્યું છે છોડવું હોય ને તો પૂછવું કરવા માટે તો આજ્ઞા જ છે તસ્મા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થેમિત્તે મે મતિ છોડવું નહીં મહાપ્રભુ તો કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રે એટલી વાર પણ ભગવદ નામ ચૂકો તો કલયુગ પ્રવેશ કરી જાય અને એટલા માટે સતત ભગવદ નામ વૈષ્ણવે લેતા રહેવું તમને જે નામમાં આસક્તિ હોય તમને ઠાકોરજીના નામમાં વલ્લભના નામમાં શ્રી યમુનાજીના નામમાં ગુસાઈજીના નામમાં જે નામમાં આસક્તિ હોય પણ ભગવદ નામ છૂટવું ન જોઈએ આ મુક્તિ સતત ભગવદ નામ લો ઘણા લોકો કે અમે જોડા પહેર્યા હોય ગાડીમાં ના પાઠ કરવાના આવે તો કરાય હા તો ઉચ્ચારણ ન કરો મનમાં બોલો જ્યારે એવું હોય તેનું ઉચ્ચારણ નહીં આપણે ત્યાં સ્વરૂપાત્મક માન્યું છે કે આ સ્વરૂપાત્મક છે તો એવા સમયે ઉચ્ચારણ નહીં કરો જપ તો ત્રણેય પ્રકારનું કહ્યું ને કે વાચે કૃપાંશુ આદિ આદિ જે જપ કયા માનસિક મનમાં સ્મરણ કરો એમ શબ્દોનો ઉચ્ચારણ જોરથી નહીં કરવા પણ આપણે ત્યાં ભગવદ નામ છોડવું નહીં સતત લેવું કારણ કે ક્ષણવાર પણ છોડીએ છે કોણ જાણે છોડ્યા પછી પાછું જીવવા પર આવે કે નહીં જો આ ઠાકોરજીના નામને મન ઉપર પણ ના છોડતા કે મન લાગે ત્યારે લેવું ભાવ આવે ત્યારે ના આ મન નહીં લેવા દે એટલે ભગવદ નામ લેવાની તો આદત પાડી દેવી આદત કોને કહેવાય ન કરવાની ઈચ્છા છતાં જે થાય એમ આદત આપણને ગુસ્સો કરવાની કેવી આદત નક્કી કરીને જઈએ કે નથી કરવો તો થઈ જાય છે ભગવદ નામ લેવાની હવે મંદિરમાં ઠાકોરજીની સામે સત્સંગ મંડળમાં બેઠા હો તોય ભગવાન યાદ નથી આવતા તો તમને એવી ખાતરી ખરી કે હોસ્પિટલમાં સૂતા હશો ઓક્સિજનનો બાટલો ચડતો હશે ચારે બાજુ નર્સો અને ડોક્ટરો હશે ત્યારે તમને ઠાકોરજી યાદ આવશે બધા ના પડશે તો મંદિરમાં ઠાકોરજી સામે પણ ભગવાનને યાદ નથી આવતા તો એવા સ્થિતિમાં આવશે તો મન તો ક્યાં જશે પણ ભગવદ નામ લેવાની આદત રાખી હશે ને ઊભા થતા બેસતા સુખમાં દુઃખમાં હે ઠાકોરજી હે ઠાકોરજી એટલે છેલ્લી ઘડીએ એ નર્સ ઇન્જેક્શન મારશે ને દુખશે ને અને મુખમાંથી નીકળી જાય હે ઠાકોરજી તોય ઉદ્ધાર થઈ જશે એટલે મનના ભરોસે ભગવદ નામ લેવા કરતા આદત બનાવી કઈ બી હોય ભગવદ નામ મુખમાંથી નીકળવું કઈ બી થાય સારું ખરાબ ભલું બુરું જે કઈ થાય ઉઠતા બેસતા ભાઈ કુભાઈ અનકા લસું જેમ કહ્યું ને ભગવદ નામ લેવું ભગવદ આશ્રય નહીં છોડવો ભક્ત દ્રોહે ભક્તા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા શરણમ મરી કોઈ પણ સંજોગ આવે ઠાકોરજીનું નામ લેવું એટલે એવા સમયે મન તો નહીં લાગે પણ ટેવશ પણ ભગવદ નામ નીકળી ગયું ને તોય ઉદ્ધાર થઈ જશે એટલે આદત બનાવી દો ભગવદના અહીંયા કહ્યું પઠતિ સૂર સૂતે સદા પહેલું ફલ કહ્યું સમસ્ત દુરિત ક્ષયો સમસ્ત પાપોનો નાશ થાય માણસ પવિત્ર કોઈ પણ વસ્તુને શુદ્ધ બે રીતે કરાય અગ્નિથી યા જલથી તો હજારો જન્મોથી વિકૂટો પડેલો જીવ જે દૂષિત થયો છે ને એને શુદ્ધ કરવાના બે જ ઉપાય અગ્નિ રૂપ શ્રી વલ્લભ અને જલ સ્વરૂપ શ્રી યમુનાજી આ બંનેના શરણમાં જાય એટલે વિશુદ્ધ બની જાય બે રીતે ચોખ્ખું કરીને કોઈને અગ્નિથી તપાવીને ચોખ્ખું કરી સોના જેવું હોય કોઈને જલ્દી ધોઈને કરી તો આ બંને શુદ્ધિના પ્રકાર છે સમસ્ત દુરિત ક્ષય અનેક દોષો થાય ન જાણવા ન કરવા છતાં થાય પાપ બહુ સહજ છે એ કોઈ બહુ મોટું નથી કોઈ વિશેષ કામ તમે નથી કરતા પાપ બહુ નેચરલ છે થાય છે દુર્ભાવના બહુ સહજ છે સાધારણ માણસ તો આવો જ હોય ને
પણ જ્યારે આશ્રય મહાનનો, જો આપણે બધા સાધન બળે નથી તરવાના, આપણે બધા કૃપા બળે તરવાના છે, આપણે બધા આશ્રય બળે તરવાના છે. એટલે જ્યારે સાધનો ઉત્તમ ન કરી શકો તો કોઈ મહાનનો આશ્રય કરી લો, જેથી આશ્રય બળે તરી જવાય. તરતા ના આવડતું હોય તો જે પાર ઉતારતી હોય નૌકા પર ચડી જવું, તો આપમેળે ઉતરી જવાય. એમ આપણને કોઈને તરતા નથી આવડતું, ભવસાગર અબ ડૂબ ગયા, ભવસાગર તરી શકીએ એમ નથી, પણ હા, શ્રી વલ્લભ નામ કી નૌકા, અને એ નૌકા પર જો ચડી ગયા તો એ જ પાર લઈ જશે. એકાદશ સ્કંદમાં પણ જયારે આવ્યું, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર, ત્યાં મહાપ્રભુજી કા દેહ રૂપી નૌકા ગુરુ રૂપી કર્ણધારને સોંપી દેવી જોઈએ, એ જ પાર લઈ જાય. સમસ્ત દુરિત ક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ, ઠાકોરજીમાં પ્રેમ પ્રાપ્ત. આ યમનાષ્ટક કરવાથી શું થશે? તમે એક યમનાષ્ટક કર્યું, તમારા એ દિવસના બધા પાપ ગયા. બીજું, ઠાકોરજીમાં પ્રેમની વૃદ્ધિ થશે. ભવતી વૈ મુકુંદે તયા સકલ સિદ્ધયો, જે પૂર્વમાં સિદ્ધિ બતાવી એ સકલ સિદ્ધિઓનું દાન યમનાજી કરશે. મુરરી પુષ્ટ સંતુષ્ટિ, ઠાકોરજીને પરમ સંતોષ થશે. અને સ્વભાવ વિજયો ભવે, પાંચમું કહું, સ્વભાવ પર વિજય થશે. અને કહ્યું, કેવલ જીવનો નહીં, યમનાજી તો ઠાકોરજીનો સ્વભાવ બદલી દેશે. ઠાકોરજીનો સ્વભાવ કઈ રીતે બદલે? કે ઠાકોરજીનો સ્વભાવ કેવો છે? ભગવાન મુક્તિ આપવામાં બહુ ઉદાર છે અને ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. તો યમનાજીના આરાધનથી યમનાજી ઠાકોરજીનો સ્વભાવ બદલી દે, જે ભક્તિ આપવામાં કંજૂસ છે એ ભક્તિ આપવામાં ઉદાર થઈ જાય. કે આ તો યમનાજીનું નામ લેતો લેતો આવે છે, એટલે આને મુક્તિ નહીં, અને તો ભક્તિ આપવી જોઈએ. એવા શ્રી યમનાજીને યમનાષ્ટકના પાંચ ફલ કયા, અને સ્વભાવ વિજયો ભવે વદતી વલ્લભ શ્રી હરે, એમ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. આ સાર તો એમાં છે. આ બધું યમનાજી ક્યારે આપે? જ્યારે વલ્લભની વાણી પર ભરોસો હોય, જ્યારે મહાપ્રભુજીના ચરણોનો આશ્રય હોય, ત્યારે યમનાજી આ પાંચે ફળ આપવા માટે બંધાયેલા છે. પણ જો વલ્લભ પર ભરોસો નથી અને યમનાજી પાસે જશો, યમનાજી કહેશે શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે, પહેલા એનો આશ્રય કર તો આ બધું ફળ મળે. કારણ કે આ ફળ હું આપતી નથી, પણ વલ્લભની આજ્ઞા છે એટલે આ બધા જ ફળ આપવા હું બંધાયેલી છું. પણ વલ્લભની કંઠી ધારણ કરી, વલ્લભનો આશ્રય ધારણ કરી, અને એમનો હાથ માથે મૂકી અને મારો નામ લે, તો આ પાંચે ફળ આપવા હું બંધાયેલી છું. સ્વભાવ વિજયો ભવેત વદતી વલ્લભ.